હેલો ફ્રેન્ડ્સ, અત્યારે હું તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ કોર્ન પાલક બનાવવાની શીખવાડી રહી છું, જે ઘરે ખૂબ જ આસાનીથી બની જાય છે અને બધાને જ ભાવે છે. એની માટે અત્યારે મેં 2 નંગ ડુંગળી ઝીણી કાપી લીધેલી છે, 1 કપ બાફેલા મકાઈના દાણા છે, 2 મોટી ચમચી આદુ મરચાં અને લસણ ક્રશ કરેલા છે, એની અંદર મેં 1 નાનો ટુકડો આદુ, 6-7 લીલા મરચાં અને 8-10 લસણની કળી લઈ અને ક્રશ કરી નાખ્યું છે. આ 3 ક્યુબ ચીઝના છે જે મેં મીડિયમ સાઇઝના કટ કરેલા છે, કસ્તુરી મેથી, કિચન કિંગ મસાલો અને આ 2 જોડી પાલકની, મોટી 2 જોડી પાલકની હતી જે મેં બ્લાન્ચ કરી અને ક્રશ કરી લીધેલું છે, લીંબુનો રસ છે અને આમચૂર પાવડર છે. હવે આપણે આમાં 3 મોટી ચમચી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એની અંદર આપણે 1 મોટી ચમચી જીરું નાખીશું. જીરું બરાબર તતડવા લાગે, ક્રેકલ થવાનું શરૂ થઈ ગયું છે જુઓ, પછી એમાં આપણે આ આદુ મરચાં અને લસણ જે ક્રશ કરેલા છે તે નાખીશું અને આને 1-2 મિનિટ સુધી આપણે સાંકળીશું કે જેથી આની કચાશ થોડી દૂર થઈ જાય. જુઓ, થોડા બબલ્સ આવવાના ચાલુ થઈ ગયા છે અને આની સ્મેલ પણ સરસ આવવાની શરૂ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે આ જે 2 મોટી ડુંગળી હતી જે મેં ઝીણી કાપેલી છે તે નાખી દઈશું અને બરાબર મિક્સ કરીશું અને આની સાથે આપણે થોડું મીઠું નાખી દઈશું જેથી કરીને આપણી આ ડુંગળી તરત જ ચડી જાય અને તેનું તેલ તરત છૂટી જાય, બહાર આવી જાય. અને આપણે 2-5 મિનિટ સુધી આપણે આને સાંકળીશું. બરાબર બધું જ બહાર આવી ગયું છે. હવે આપણે આમાં આ જે મકાઈના દાણા છે 1 કપ બાફેલા તે નાખીશું, મિક્સ કરી અને આમાં આપણે હવે સ્વાદ મુજબ બધા શાકનું મીઠું નાખી દઈશું. મીઠું થોડું ધ્યાનથી નાખવાનું કારણ કે આપણે પાલક છે, પાલક પણ ટેસ્ટ પણ થોડો સોલ્ટી હોય છે. આ નાખ્યા પછી આપણે એની અંદર 1 નાની ચમચી આમચૂર પાવડર નાખીશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે જીરા રાઈસ કે બટર રોટી સાથે કે પરાઠા સાથે તમે ખાઈ શકો છો. પછી એની અંદર આપણે આ કસ્તુરી મેથી છે 1 મોટી ચમચી જે હું નાખી રહી છું અને હવે આપણે એની અંદર કિચન કિંગ મસાલો નાખીશું, માર્કેટમાં રેડી મળે જ છે એ જ મેં લીધેલો છે. અત્યારે હું 2 ચમચી નાખી રહી છું નાની વાળી. પછી બરાબર મિક્સ કરીશું. મિક્સ કર્યા પછી આપણે તરત જ એમાં આ જે પાલક છે પ્યુરી પાલકની એ નાખી દઈશું. અને હવે આપણે બરાબર મિક્સ કરીશું. બરાબર મિક્સ કર્યા પછી આપણી આ બરાબર વ્યવસ્થિત ગરમ થઈ ગઈ છે અને આ બબલ્સ પણ નીકળવાના ચાલુ થઈ ગયા છે. હવે આપણે આમાં ઘરના દૂધની મલાઈ નાખીશું. આપણે લગભગ આની અંદર 1/2 થી 1/4 કપ જેટલી મલાઈ નાખીશું આની અંદર. મલાઈ નાખવાથી એનો ટેસ્ટ એકદમ ક્રીમી આવે છે અને લુક પણ એનો એક આખો ચેન્જ થઈ જશે.
હવે આને આપણે ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. જે એકદમ ડાર્ક ગ્રીન કલરનું આપણું હતું શાક એકદમ અત્યારે સરસ એકદમ ક્રીમ નાખ્યા પછી એકદમ લાઇટ ગ્રીન કલરનું સરસ થઈ ગયું છે. આપણે ફાસ્ટ ગેસ રાખી અને મિક્સ કરીશું. જુઓ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં આ જે ચીઝના મેં ટુકડા કર્યા હતા 3 ક્યુબ ચીઝના એ નાખીશું અને મિક્સ કર્યા પછી આપણે એની અંદર 1 ચમચી આપણે લીંબુનો રસ નાખીશું. બરાબર મિક્સ કરી અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું. લીંબુનો રસ નાખ્યા પછી આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. તો જુઓ આવી રીતે બધી જ વસ્તુ આપણી પાસે તૈયાર હોય તો 5 થી 7 જ મિનિટમાં આપણું આ ચીઝ કોર્ન પાલક રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થઈ જાય છે. તો જુઓ આવી રીતે મેં ચીઝ કોર્ન પાલક એક બાઉલમાં સર્વ કરી લીધું છે અને ઉપર મેં ઘરની મલાઈ બરાબર મિક્સ કરી અને ઉપર એને ગાર્નિશિંગ માટે રાખી છે મેં ઉપર. તો આવી રીતે ઘરે આસાનીથી ચીઝ કોર્ન પાલક તમે ઘરે બનાવી શકો છો અને તમે અને તમારા ઘરના બધા સદસ્યો ખૂબ એન્જોય કરી શકો છો આ શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો શેર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.